વડોદરા જિલ્લાના સાવલી ડેસર તાલુકા પ્રાથમિક શિક્ષકોની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા યોજાઈ હતી। સાવલી તાલુકામાં હાઈસ્કૂલ પાછળ આવેલી ક્રેડિટ સોસાયટીની ઓફિસના પ્રાંગણમાં ડેસર સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષકોની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 65મી સાધારણ સભા તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી સહિત દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરી હતી। જે બાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। તો સાવરી ડેસર તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવેલ મૃત્યુ પામેલ શિક્ષકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તો તાજેતરમાં સેવાનિવૃત્ત થયેલ શિક્ષકોનું સાલ ઉડાડી તેમને સન્માનિત કરાયા હતા, ત્યારે શિક્ષક પરિવારના તેજસ્વી તારલાઓને પણ સન્માન કરાયું હતું। ક્રેડિટ સોસાયટીનો વાર્ષિક અહેવાલ રજૂ કરી સભાસદોની સંમતિ મેળવી હતી, ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ રણજીતસિંહ પરમાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોની ક્રેડિટ સોસાયટી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવો આશાવાદ વ્યક્ત કરી સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા। સાવલી ડેસર તાલુકા પ્રાથમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટીની 65મી વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી હતી। આ સાધારણ સભાની અંદર દર વર્ષે જે શિક્ષક મિત્રો અમારા નિવૃત્ત થાય છે એમનું સાલ પેકેટ કરી અને એમને સન્માનિત કરવામાં આવે છે। સાથે સાથે અમારા શિક્ષક મિત્રોના જે બાળકો છે એ ધોરણ 10 અને 12માની અંદર ઉત્તીર્ણ થાય છે એમને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે। સાથે સાથે જે શિક્ષક મિત્રો ચાલુ નોકરી દરમિયાન મૃત્યુ પામે છે તે શિક્ષક મિત્રોને લગભગ 9.5 લાખ રૂપિયા જેવી રકમ મદદ કરી એમને એમના પરિવારની અંદર સુખ દુઃખના ભાગીદાર થવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ। ક્રેડિટ સોસાયટીની અંદર આજે પણ 15 લાખથી પણ વધારે ધિરાણ આપવાની ક્ષમતા હાલ ક્રેડિટ સોસાયટી ધરાવે છે। મંડળીના ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી અને સભાસદો તરફથી થાપણની અંદર પણ મોટી રકમ મૂકવામાં આવે છે। આમ ક્રેડિટ સોસાયટી દર વર્ષે સમગ્ર ટીમવર્ક બનીને સાવલી ડેસરના સભાસદો અને અમારા કમિટી મેમ્બરના સહયોગથી અમારો વિકાસ કરવામાં આવે છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।